जोहार जय आदिवासी मित्रों हूँ जय रहो छू डांग जिला ना कोसिमड़ा गामे आ गाम बड्डीपाड़ा नी नजीक छे अने तमे भैंस कातरी बाजू थी आओ तो कालीबेल थी बड्डीपाड़ा नो जे रोड छे तो बड्डीपाड़ा पहुंचो ए पहला थोड़ा अंदर वड़ी जवानु छे ने अहीं थी 3-4 किलोमीटर जवानु छे ए गाम हूँ शा माटे जय रहो छू ते पण तमने बतावीश अंत सुधी बन्या रहेजो अने वीडियो गमे तो लाइक करजो अने शेर पण करजो। तमे कोसिमड़ा जवा माटे आगळ आवशो तो एक बोर्ड जोवा मळशे जेमां त्रण गामोना नाम लख्या छे तो आपणे जे सिरिसपाड़ा गाम छे बाजू जवानुं छे। आपणे कोसिमड़ा गामे पहोंची गया छे अने आ गाम पण तमे जोई शको छो चारे बाजू डुंगर डुंगर छे। बहु मोटुं गाम नथी एवुं लागी रह्युं छे नानुं ज गाम छे परंतु सारुं देखाई रह्युं छे गाम। छूटा छूटा घरो छे अने गामडा मोटे भागे एवुं ज होय छे। आ झाड़नी पेली बाजू पण डूंगर ज छे एटले आपणा आ गाम आवी गया छे अने सामे ते जे तमने आ नानुं मंदिर जेवुं देखाय छे ज्यां ध्वजा पण तमने देखाय छे तो आपणे त्यां जवाना छे अने ए कोनुं छे ते जाणवाना छे अने कोणे बनाव्युं શું થયું હતું તે પણ જાણવાના છે। હું હાલ કોસિમડા ગામે આવી ગયો છું અને હવે તમને બતાવું કે હું અહીં શા માટે આવ્યો છું તે ઇતિહાસની એક ઘટના છે અને તમામ લોકોએ જાણવા જેવું છે એ જ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે આજે અહીં કોસિમડા ગામે આવ્યા છે તો હું શા માટે આવ્યો છું તે તમને બતાવું। આ સામે તમે એક મંદિર જોઈ શકો છો અને એ મંદિરમાં એક મહિલાની પ્રતિમા જોઈ શકો છો। એમનું નામ છે શ્રીમતી તારાબેન ગંગાભાઈ પવાર। 20 નવેમ્બર 1991 રોજ જંગલ ખાતાના અધિકારી દ્વારા એમને ગોળી મારવામાં આવી હતી અને એમની હત્યા થઈ હતી। તેઓ કોસિમડા ગામના વતની છે અને તેમણે જે જંગલ જમીનની લડત છે એમાં શહીદ થયા હતા। આ તમે જોઈ શકો છો એમનું જે લખવામાં આવ્યું છે શહીદ શ્રીમતી તારાબેન ગંગાભાઈ પવારને લાલ સલામ જંગલ ખાતાના ગોળીબાર દ્વારા હત્યા સને તારીખ 20/11/1991 સ્થળ કોસિમડા આહવા ડાંગ જિલ્લો નોંધ જળ જંગલ જમીન પર અમારો અધિકાર છે આદિવાસી એકતા જિંદાબાદ। હવે આ જે પ્રતિમા છે એ પ્રતિમાનું અનાવરણ તારીખ 20/11/2018 રોજ કરવામાં આવ્યું અને એનું જે અનાવરણ છે તે વાલિયા ઝઘડા વિસ્તારના આદિવાસી નેતા અને ઝઘડા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું। ગામના લોકો દ્વારા દર વર્ષે અહીં જે એમની વર્ષગાંઠ છે તે ઉજવવામાં આવે છે। અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે આપણા જે લોકો છે એમને આ બધું જે આપણા લોકો સાથે અત્યાચાર અન્યાય થયો છે એના વિશે ખબર પડે અને જંગલ ખાતા દ્વારા તારાબેન પવારને 20 નવેમ્બર 1991 રોજ ગોળી મારીને એમની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ 2018 એમનું અહીં મંદિર બનાવવામાં આવ્યું અને એનું અનાવરણ છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું અને આ એમનું પોતાનું ગામ છે અને દર વર્ષે અહીંના લોકો એમની વર્ષગાંઠ ઉજવે છે। તો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે એમના વિશે લોકો સુધી માહિતી પહોંચે કારણ કે ગામ ઘણું અંદર છે એટલે લોકોને આ જે ઘટના બની હતી એના વિશે પણ ખબર નથી અને તારાબેન પવાર વિશે પણ જે હાલના જે યુવાઓ છે અને સમાજના લોકો છે એમને ઘણું ખરું ખબર નથી। આવી ઘણી ઘટનાઓ આદિવાસી વિસ્તારમાં બની છે। અહીં મંદિરની પાછળ એક ખાંભી પણ મૂકવામાં આવી છે જેના પર લખવામાં આવ્યું છે સ્મારક શહીદ તારાબેનને લાલ સલામ જંગલ ખાતાના ગોળીબારથી હત્યા 1991 અને ઉપર આ તમે ધ્વજ પણ જોઈ શકો છો। આ ધ્વજમાં પણ શહીદ તારાબેન અમર રહો લખવામાં આવ્યું છે અને આદિવાસી એકતા જિંદાબાદ જળ જંગલ જમીન અમારો અધિકાર છે એ પ્રકારનો સ્લોગન આ ધ્વજ પર લખવામાં આવ્યો છે। તો તારાબેન પવારનું જે મંદિર છે એની પાછળ આ એમના સ્મારક તરીકે એક થાંભલી ઊભી કરવામાં આવી છે। તો આ છે તારાબેન પવારનું મંદિર જેને 1991 જંગલ ખાતાવાળાએ ગોળી મારી હતી અને તેઓ શહીદ થઈ ગયા હતા। ત્યારબાદ ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય આદિવાસી નેતા છોટુભાઈ વસાવા દ્વારા અહીં એમની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું જ્યાં લોકો દર વર્ષે વર્ષગાંઠ ઉજવે છે। એમના પરિવારને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમના પરિવારના જે લોકો છે તેઓ બહાર ગામ છે શેડી કટિંગ માટે ગયા છે તો જે વધુ માહિતી છે તે તેમની પાસેથી ટેલિફોનિક વાતચીત કરીને કલેક્ટ કરીને 1991 તારાબેન પવાર સાથે શું ઘટના ઘટી હતી તે પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। આશા રાખું છું કે આ તમને કંઈક નવી માહિતી જાણવા મળી હશે ઘણા લોકો તારાબેન વિશે જાણતા હશે
परंतु घणा लोकोने खबर नथी, तो अमारो प्रयत्न ए छे के आ माहिती तमारा सुधी पहोंचे। अने अहीं कोसिमदा आवा माटे तमे बड्डीपाड़ाथी आवी शको छो, व्यारथी आवानुं थाय तो डोलाराल रहीने लखाली रहीने पण आवी शको छो। ત્યારબાદ તમારે હજુ કાલીબેલ બાજુથી આવતો હોય તો કાલીબેલથી જે બડ્ડીપાળાવાળો રોડ છે તેના પર જવાનું છે, અને બડ્ડીપાળાથી એક જ કિલોમીટર પહેલાં અંદર એક નાકું આવે છે ત્યાં વળવાનું છે, અને તે રસ્તો સીધો આવશે અહીં કોસિમદા ગામે, અને રસ્તાની થોડી અંદર જ આ મંદિર બનાવવામાં આવ્યું છે। તો કોઈક વાર આવવાનું થાય તો મુલાકાત અવશ્ય લેજો, અને આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે તો શેર જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો। મળીશું બીજા વિડીયોમાં। જોહાર જય આદિવાસી।